फ्रेंड्स, आई एम बलसा, वेलकम टू माय किचन। आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ વટાણાનું રસાવાળું શાક। શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ આ કડાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઓઈલ લેવાનું છે। એમાં આપણે સૌપ્રથમ હિંગ લઈશું, પછી એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલી રાઈ। રાઈ તતળી ને એટલે આપણે તરત જ એમાં ઉમેરી દઈશું વટાણા। વટાણા એડ કર્યા પછી આપણે એમાં ઉમેરવાનું છે 1 કપ જેટલું પાણી। અહીંયા આપણે 1 કપ પાણી ઉમેર્યું ને, હવે આપણે એને ઉકળવા દઈશું। અહીંયા હું એક ટીપ આપીશ કે જો આ વટાણાને ગ્રીન જ રાખવા હોય ને તો આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું ખાંડ। ખાંડ હું અહીંયા લગભગ 1/2 ટીસ્પૂન જેટલી લઈ રહી છું, અને મીઠું। હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું। આ વટાણા જ્યાં સુધી કમ્પ્લીટલી ચડી ના જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે। હવે આપણા વટાણા ચડી ગયા છે, આપણે એમાં મસાલા કરીશું। તમે જોઈ શકો છો કે વટાણા ચડી ગયા છે, પણ હજુ પણ એમાં પાણી છે, કારણ કે આપણે અહીંયા રસાવાળા વટાણા બનાવી રહ્યા છીએ। હવે આપણે એમાં એડ કરીશું હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, કોપરાનું છીણ, ધાણા જીરું પાવડર, શેકેલા શિંગદાણાનો ભૂક્કો, ગોળ અને થોડી કોથમીર। હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરીશું। આપણે એને ફરી એકવાર ઢાંકીને 3-4 મિનિટ ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। 4 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે કેટલો ફાઇન કલર આવ્યો છે આપણી આ સબ્જીનો। એને આપણે ફરી એકવાર મિક્સ કરીશું। હવે આપણે લાસ્ટમાં એમાં ઉમેરીશું લીંબુનો રસ। લીંબુનો રસ ઉમેર્યા પછી ફરી એકવાર મિક્સ કરી લઈશું। આ આપણા રસાવાળા વટાણા તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને સર્વ કરીશું। ફ્રેન્ડ્સ, મેં અહીંયા આ વટાણાનું શાક સર્વ કરી દીધું છે। જો તમને આ રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।